बोलिए श्री पुरुषोत्तम भगवान की जय। श्री विष्णु भगवान की जय। तो मित्रों स्वागत है आपनु अपनी YouTube चैनल भक्ति कीर्तन संग्रह में। मित्रों आजना आ वीडियो में अपने पुरुषोत्तम मास कथा अध्याय नो चौथो अध्याय सांभळीशुं अने त्यार पछी आ पुरुषोत्तम मास में सांभळवामां आवती वार्ता पण सांभळीशुं। तो अंत सुधी मारी साथे जोड़ायेला रहेजो। आ वीडियो पसंद आवे तो लाइक करजो, शेर करजो, अमारी चेनल में नवा होय तो सब्सक्राइब करवानो भूलता नहीं के जेथी करीने आवाज अवनवा वीडियो आप सौ लोकोने मळता रहे। अने हाँ मित्रों जो आपने नित्य अनेक स्थलों लाइव दर्शन करवा होय तो व्हाट्सएप में अमारो ग्रुप है कि जेमा अमे नित्य दर्शन करावीए छीए। तो ते ग्रुप में जोड़ावा माटे अहींया जे व्हाट्सएप नंबर लखेलो छे तेना उपर अमने जय श्री कृष्ण लखीने मोकली आपजो एटले अमारा द्वारा आपने ग्रुपनी लिंक मोकलवामां आवशे कि जेमा जॉइन थई जशो एटले आपने पण आ पवित्र पुरुषोत्तम मासमां अनेक जग्याना दर्शन घर बैठा ज करवा मळशे। तो आवो मित्रों हृदयमां भगवाननुं ध्यान धरीने अपने आ कथानी शुरुआत करिए। ओम नमो भगवते वासुदेवाय। अथ श्री पुरुषोत्तम मास महात्म्य कथा अध्याय 4 मड़मासनी दुखद कथा। तो मित्रों आनी पहला आपने सांभळ्युं के मड़मासनी उत्पत्ति केवी रीते थई हती, परंतु आ मड़मासना कोई अधिष्ठाता देव हता नहीं एटले मड़मासने लोको मलिन गणता हता। तेना त्रासथी मड़मास खूब ज दुखी थाय छे अने भगवान विष्णु पासे वैकुंठमां जाय छे। आवो हवे आगळनी कथा आपणे सांभळीए। सूत पुराणी बोलिया के हे मुनि श्रेष्ठो, अधिक मासने आश्वासन आपता श्री विष्णु भगवान बोलिया के मारा धाममां रुदन होय नहीं, अहीं आवनारना बधा दुख दर्द दूर थई जाय छे। पछी दुख अपमान अने तिरस्कारना लीधे मलमासनुं जीवन झेर बनी गयुं हतुं। भगवान विष्णुना चरण कमळनो स्पर्श करी तेणे पोताना दुखो कहेवा मांड्या। हे कृपा सागर, कई न सूझवाथी अकળાયેલો મૂંઝાયેલો હું આપને શરણે આવ્યો છું। લોકોએ મારો તિરસ્કાર કરી મને હડધૂત કર્યો છે, હું અનાથ છું, આપ મારું રક્ષણ કરો। મલમાસ નામ આપી મારા ભાઈઓએ મારું ઘોર અપમાન કર્યું છે, મારું જીવન અસહ્ય બની ગયું છે, મારો કોઈ અધિષ્ઠાતા નથી। આ 30 દિવસ દરમિયાન સૂર્યનું સંક્રમણ અટકી જાય છે, આથી મને હડધૂત કરવામાં આવે છે। પ્રભુ આ બધી આપદામાંથી મારો ઉદ્ધાર કરો। આટલું કહી મડમાસ પોકે પોકે રડવા લાગ્યો। આથી ભગવાન વિષ્ણુ તેની પ્રત્યે દયા લાવી બોલ્યા કે વત્સ, દુઃખના સમયમાં ધીરજ ધારણ કરવી જોઈએ, રડવાથી કંઈ વળતું નથી। મારે શરણે આવેલ કોઈ પણ દુઃખી સંકટ મુક્ત થયા વિના પાછો ફરતો નથી। મારા ધામમાં અને મારી શરણમાં દુઃખ શોક કે મૃત્યુનું નામો નિશાન જોવા નહીં મળે। હું તને દુઃખમાંથી મુક્ત કરીશ, તારે જે કહેવું હોય તે ધીરજ અને શાંતિથી કહે। ભગવાન વિષ્ણુના આવા વચનો સાંભળી મડમાસને આનંદ થયો। તે બે હાથ જોડીને બોલ્યો, હે પરમ કૃપાળુ, મારું દુઃખ મેં આપની સમક્ષ જાહેર કરી દીધું છે। મારો તિરસ્કાર ન થાય, મારા જેવા અન્ય માસો પક્ષો અને તિથિઓને જેમ અધિષ્ઠાતા દેવ છે તેમ મારો અધિષ્ઠાતા સ્થાપિત કરો। આ માસમાં શુભ કાર્યો થઈ શકે તેવી આપ કૃપા કરો। લોકો મને મલમાસ ન કહે તેને માટે મારું યોગ્ય નામકરણ કરી આપો। આપ દીન દયાળુ છો, મારા ઉપરના આ કાષ્ટો મને મરણ તુલ્ય લાગે છે, મને તેમાંથી ઉગારો। અને આમ કહીને મળમાસ મૂર્છા પામી ભગવાન વિષ્ણુના ચરણમાં ઢળી પડ્યો। ઇતિ શ્રી બ્રહ્મ નારદ્ય પુરાણના પુરુષોત્તમ મહાત્મયનો મળમાસની દુઃખદ કથા નામનો ચોથો અધ્યાય અહીંયા સંપૂર્ણ થાય છે। તો બોલીએ શ્રી પુરુષોત્તમ ભગવાન કી જય। શ્રી વિષ્ણુ ભગવાન કી જય। શ્રી દ્વારિકાધીશ કી જય। તો મિત્રો આ રીતે આપણે પુરુષોત્તમ માસની મહાત્મ્ય કથાનો ચોથો અધ્યાય સાંભળ્યો। આવો હવે આપણે આ માસમાં સાંભળવામાં આવતી વાર્તા સાંભળીએ કે જે વાર્તાનું નામ છે તાવડી તપેલીની વાર્તા। કંચનપુર નામની એક નગરી, ત્યાં એક બ્રાહ્મણ બ્રાહ્મણી રહે, બંને ભારે ધર્મિષ્ઠ અને દયાળુ, પારકાણા દુઃખે દુઃખી થાય એવા, મન કર્મ વચનથી કોઈનું બુરું ન ઈચ્છે એવા, સંતાનમાં 4 દીકરી ને 2 દીકરા। દીકરીઓ તો મોટી થઈને સાસરે ચાલી ગઈ, પાછળ રહ્યા 2 દીકરા અને બ્રાહ્મણ બ્રાહ્મણી। બ્રાહ્મણીની ઉંમર થઈ ગયેલી
અને ઘરકામ થાય નહીં। દીકરા નાના હતા એટલે વહુ પણ લઈ આવાય તેમ હતું નહીં। પવિત્ર પુરુષોત્તમ માસ શરૂ થવાને એક દિવસની વાર હતી ત્યારે બ્રાહ્મણી વલોપાત કરવા લાગી। અરે રે, કાલથી પવિત્ર પુરુષોત્તમ માસ શરૂ થાય છે, રાંધવા ચીંધવાની કડાકૂટમાં ભક્તિ પણ થતી નથી, કથા વાર્તામાં જવાતું નથી। હે પ્રભુ, મારા માથે આ ચૂલો ન હોત તો હું સવારથી સાંજ સુધી ભક્તિ કરત। ભગવાને બ્રાહ્મણીની આજીજી સાંભળી એ જ રાત્રે સપનામાં દર્શન દઈને કહ્યું કે કાલથી તારે રાંધવાની કડાકૂટ નહીં કરવી પડે, હું તને એક તાવડી અને તપેલી આપું છું। તાવડીમાં તવે તો ફેરવીશ એટલે આપમેળે રોટલા ઉતરશે અને તપેલીમાં કડછી ફેરવીશ એટલે મન ભાવતા મેવા મીઠાઈ મળશે, પણ એ તાવડી તપેલી કોઈને આપતા નહીં। સવારે બ્રાહ્મણ બ્રાહ્મણીએ રસોડામાં રૂપાની તાવડીને સોનાની તપેલી જોઈ, બંને રાજીના રેડ થઈ ગયા। નિરાતે સ્નાન ધ્યાન કર્યા, વાર્તા સાંભળી, દેવદર્શન કર્યા અને બપોરે ઘરે આવીને તાવડીમાં તાવે તો ફેરવ્યો તો રોટલા ઉતરવા માંડ્યા, તપેલીમાં કડછી ફેરવવા જ મીઠાઈ મેવા તૈયાર થઈ ગયા। બધાએ ધરાઈને ખાધું અને પ્રભુ ભક્તિ કરવા લાગ્યા। હવે તો બ્રાહ્મણી ઘણી ખુશ છે, માથેથી ચૂલો ગયો એ તો સવારથી સાંજ સુધી ભક્તિ કરવા લાગી। છોકરા વિચાર કરે છે કે માં રાંધે છે ક્યારે, નથી ચૂલો સળગાવતી, નથી લોટ બાંધતી, વળી રોજ મેવા મીઠાઈ ક્યાંથી આવે છે। એક દિવસ છોકરાએ છુપાઈને બધું જોયું, છોકરા તો આભા જ બની ગયા। તેમણે તો આ વાત પોતાના મિત્રોને જણાવી, બસ ખલાસ, બે ચાર દિવસમાં તો આખું ગામ તાવડી તપેલીની વાત જાણી ગયું। ઉડતી ઉડતી વાત રાજા રાણીના કાને પહોંચી અને રાણીએ તો તરત હઠ લીધી કે એ તાવડી તપેલી મંગાવો તો જ હું જમીશ, નહીતર નહીં। રાજાએ પ્રધાનને આદેશ દીધો કે મો માંગી કિંમત આપીને એ બંને વસ્તુ લઈ આવો। પ્રધાને બ્રાહ્મણીના ઘરે જઈને બંને ચીજની માંગણી કરી ત્યારે બ્રાહ્મણ બોલ્યો કે માથું માગો તો આપી દઉં, પણ એ બંને ચીજો પ્રભુની પ્રસાદી છે, એ તો અપાય નહીં। પ્રધાને જઈને રાજાને વાત કરી અને રાજા તો રોષે ભરાયો, તરત સેનાપતિને બોલાવીને કહ્યું કે ન માને તો પરાણે લઈ આવો। સેનાપતિ ઉઘાડી તલવારે ગયો બ્રાહ્મણના ઘેર, બ્રાહ્મણે એને ઘણો વાર્યો પણ સેનાપતિ તો સીધો જ રસોડામાં ગયો। તપેલીને હાથ અડાડતા જ એ ચોટી ગયો, ન હાલે કે ન ચાલે, લાગ્યો બૂમા બૂમ કરવા ને લોકો થઈ ગયા ભેગા, તમાશાને તેડું ન હોય। સિપાહીઓ દોડતા રાજા પાસે આવ્યા, રાજા તો વાત સાંભળીને ખડખડાટ હસ્યો, આ તો કહેતા બી દીવાના ને સુનતા બી દીવાના। રાજા તો અભિમાનથી છાતી ફુલાવતો આવ્યો બ્રાહ્મણના ઘેર, તપેલીને અડ્યો ત્યાં તો એ પણ ચોટી ગયો। આ બધું જોઈને રાણી બધું સમજી ગઈ અને હાથ જોડીને બ્રાહ્મણ બ્રાહ્મણીની માફી માગવા લાગી। બ્રાહ્મણ બ્રાહ્મણી બિચારા કરે શું, એ તો પ્રભુને યાદ કરવા લાગ્યા। એ વખતે આકાશવાણી થઈ, હે રાજન, તે રાજા થઈને પ્રજાની ચીજ પર દાનત બગાડી એની આ સજા છે, આમાંથી છૂટવું હોય તો અત્યારે જ મારા ભક્તને સહસ્ત્ર સોના મોહર દાનમાં આપ। રાણીએ તરત સોના મોહર મગાવીને બ્રાહ્મણને દાનમાં આપી અને ત્યારે રાજા અને સેનાપતિ મુક્ત થયા। સર્વત્ર પુરુષોત્તમ પ્રભુનો જય જયકાર થવા લાગ્યો। પુરુષોત્તમને ભજે જે પ્રેમથી તેના કષ્ટ દૂર થાય, પ્રારબ્ધ આડે ખસે પાંદડું ભાગ્ય ભરપૂર થાય। હે પુરુષોત્તમ પ્રભુ, તમે જેવા બ્રાહ્મણ બ્રાહ્મણીને ફળ્યા એવી આ વ્રતકથા વાંચનાર કરનાર સાંભળનાર વ્રત કરનાર સાંભળનાર વિડીયો જોનાર સાંભળનાર તમામ બહેનો ભાઈઓને ફળજો એવી જ મારી તમને પ્રાર્થના છે। તો બોલીએ શ્રી પુરુષોત્તમ ભગવાન કી જય, શ્રી વિષ્ણુ ભગવાન કી જય। તો મિત્રો, આ રીતે આજે આપણી પુરુષોત્તમ માસ મહાત્મ્ય કથાનો ચોથો અધ્યાય સાંભળ્યો અને સાથે સાથે આ માસમાં સાંભળવામાં આવતી વાર્તા પણ સાંભળી। તો આ જ રીતે આપણે નિત્ય એક અધ્યાય અને એક વાર્તા સાંભળીશું, તો આપ પણ અમારી સાથે જરૂર સાંભળજો। તો આ વિડીયો પસંદ આવ્યો હોય તો તમારા મિત્રો સાથે પણ શેર કરજો અને અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો, કે જેથી કરીને આવા જ અવનવા વિડીયો આપ સૌ લોકોને મળતા રહે। તો આ સાથે હવે મને રજા આપો, મળીશું ફરીથી એક નવા વિડીયોમાં। ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ ધન્યવાદ। મારી સાથે પુરુષોત્તમ માસની કથા મહાત્મય વાર્તા સાંભળવા બદલ આપ સૌ ભક્તોનો ખૂબ ખૂબ આભાર।
भगवान श्री पुरुषोत्तम ની આપના ઉપર હંમેશા કૃપા બની રહે એવી જ પ્રભુને મારી પ્રાર્થના છે।